સ્ટુડન્ટ્સ, હું છું ચંદન ભાવસાર અને આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11 વિષય અકાઉન્ટ ચેપ્ટર નંબર 2 બરાબર. હવે આજે આપણે જે દાખલો શીખવાના છે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. આજનો દાખલો જો તમે સમજી લીધો તો તમને આખું ચેપ્ટર ફાવી ગયું, કારણ કે આની અંદર બધા જ પ્રકારના વ્યવહાર આવી જાય છે. માટે આજનો દાખલો બહુ જ વેરી મોસ્ટ ટાઈમપી દાખલો છે, એટલે ધ્યાનથી સમજજો એને. દાખલા નંબર 5 બરાબર એ જ છે, વ્યવહારો આપેલા છે, 20 વ્યવહારો આપેલા છે અને કીધું છે કયા છો આપણે ઉધાર, કયા ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે, કારણ આપીને સમજાવો. તો જોઈએ આપણે પહેલો વ્યવહાર શું કહે છે. રૂપિયા 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. પહેલો વ્યવહાર દાખલા નંબર 4ના પહેલા વ્યવહાર જેવો જ છે. રૂપિયા 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રૂપિયા 75,000 ધંધામાં રોકડા આવ્યા કે ગયા? તો ધંધામાં રોકડ આવી, ધંધામાં રોકડ આવે તો કયું ખાતું આવશે? રોકડ ખાતું આવશે, એક આવશે રોકડ ખાતું. અને બીજું કયું આવશે? હવે ધંધામાં એ 75,000 રોકડા કોણ લાવ્યું છે? ધંધાનો માલિક લાવ્યો છે. તો ધંધાનો માલિક, ધંધામાં જે રોકડ માલ કે મિલકત આવે તેને આપણે શું કહીએ છીએ? મૂડી કહીએ છીએ. તો બીજું ખાતું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મૂડી ખાતું આવશે. ચલો હવે તમને ખાતાનો પ્રકાર ખબર જ છે, રોકડ ખાતાનો પ્રકાર કયો આવશે? માલ મિલકત આવશે. અને મૂડી ખાતું, મૂડી શેમાં આવે? વ્યક્તિ ખાતામાં આવશે. ચલો કારણમાં શું લખીશું? અહીંયા રોકડ આવે છે, ધંધામાં રોકડ આવે ને, ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે તો ધંધાની અંદર રોકડ આવે. અને મૂડી ખાતામાં માલિક કોણ થાય? આપનાર. અને આપનારનું ખાતું હંમેશા શું થાય? જમા થાય, ઉધાર જમા. સિમ્પલ નિયમો યાદ હતા આપણને બરાબર, કે કોઈ પણ વસ્તુ માલ કે મિલકત બરાબર ધંધામાં આવે તો ઉધાર થાય, જાય તો જમા થાય. લેનારનું ખાતું હંમેશા ઉધાર થાય, આપનારનું ખાતું હંમેશા જમા થાય. અને ત્રીજો નિયમ, ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થાય, ઉપજ કે આવક હોય તો જમા થાય. ચાલો બીજો વ્યવહાર જોઈએ. હવે આપણે બીજા વ્યવહારમાં શું કહે છે? રૂપિયા 2,000 પૂજાનો ખર્ચ થયો. વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર પહેલી વખત આવ્યો. રૂપિયા 2,000 શેનો ખર્ચ થયો? પૂજાનો ખર્ચ થયો. હવે પૂજાનો ખર્ચ છે બરાબર, તો એને પરચુરણ ખર્ચમાં ગણવામાં આવે છે. શેમાં ગણવામાં આવે છે? પરચુરણ ખર્ચ. જેમ કે પૂજાનો ખર્ચ થયો, રસ્તામાં ચાલતા નાસ્તો કર્યો બરાબર, ચા પીધી, આ બધા પરચુરણ ખર્ચા કહેવાય ધંધાના. તો એને પરચુરણ ખર્ચ લખાય. જેમ કે તમે રસ્તામાં નાસ્તો કર્યો હોય, વડાપાઉં ખાધું હોય તો વડાપાઉં ખાતું અહીંયા લખાય, એવું ના લખાય બરાબર. શું લખાય? એને પરચુરણ ખાતું લખાય. શું લખાય? પરચુરણ ખાતું. તો લખીએ આપણે અહીંયા પહેલું કયું ખાતું આવશે? પરચુરણ ખાતું. હવે પૂજાનો ખર્ચ થયો તો રોકડ જાય કે રોકડ આવે? રોકડ જાય. તો બીજું કયું ખાતું આવશે? રોકડ ખાતું. પરચુરણ ખાતાનો સમાવેશ થાય છે ઉપજ ખર્ચ ખાતામાં, અને રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત. એ તો આપણે જાણીએ છીએ, ઘણી વખત આવ્યું કાલના દાખલામાં. હવે પરચુરણ ખર્ચ છે, કારણમાં શું લખીશું? અથવા તો જે અંદર આપ્યું છે એ લખી શકો તમે. કારણમાં પૂજાનો ખર્ચ થાય છે, ખર્ચ થાય છે, ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. અને અહીંયા શું લખીશું? રોકડ જાય છે, ઉધાર જમા. અકાઉન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો હંમેશા પહેલી જે એન્ટ્રી આવે એ ઉધારની આવે, અને બીજી જે એન્ટ્રી આવે એ શેની આવે? જમાની આવે. ચલો ત્રીજા વ્યવહારમાં ધ્યાન આપીએ. ત્રીજો વ્યવહાર શું કહે છે? રકમમાં ધ્યાન, કે રૂપિયા 10,000 અંગત ફર્નિચર લાવ્યા. અંગત ફર્નિચર લાવ્યા વિદ્યાર્થી મિત્રો, અંગત ઉપર તમે અંડરલાઈન કરી દો બરાબર, અંગત ફર્નિચર ઉપર અંડરલાઈન. હવે અંગત, ધંધાનો માલિક પોતાનું અંગત એટલે કે ઘરે કોઈ ફર્નિચર હતું એને ક્યાં લાવ્યો? એ રહ્યો ધંધામાં લાવ્યો બરાબર. તો ફર્નિચર ધંધામાં આવે કે જાય? આવે. તો ફર્નિચર ખાતું આવશે. અને બીજું કયું ખાતું આવશે વિદ્યાર્થી મિત્રો વિચારો? ધંધાનો માલિક પોતાનું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યો છે બરાબર. તો ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે, માલ મિલકત કે રોકડ, તો કયું ખાતું આવશે? મૂડી ખાતું આવશે અહીંયા. ચલો
फर्निचर खातु एने कहो एनो समावेश शेमां थाय माल मिलकत में थाय एनो प्रकार बराबर मूड़ी खाता नो प्रकार शू थाय छे व्यक्ति खातु ये कारण में शू लखीशू फर्निचर आवे छे अने कोण लायो तो धंधानो मालिक लायो तो मालिक कोण थयो ई रह्यो आपनार थयो मालिक आपनार छे बराबर आवे तो उधार आपनारनु खातु जमा धंधानो मालिक अंगत वस्तु लायो छे बराबर जो हमणा अंगत शब्द न लख्यो होत तो बीजू खातु क्यूँ आवत विद्यार्थी मित्रों अहीं रोकड़ खातु आवत कारण के अंगत ना लायो तो एने शू आपवुं पड्युं होत रोकड़ा आपवा पड्या होत ने तो रोकड़ आवत पण अंगत शब्द आयो माटे मूड़ी खातु आव्युं छे चलो एना पछीनो व्यवहार रुपया 30,000 स्टेट बैंक ऑफ इंडिया में भर्या रुपया 30,000 स्टेट बैंक ऑफ इंडिया में भर्या तो आपणे बैंक में पैसा भरीए तो बैंक शू थाय लेनार थाय तो सौथी पहेलुं खातु क्यूँ आवशे बैंक खातु आवशे अने आपणे शू भर्या छे रोकड़ा भर्या छे तो बीजू क्यूँ खातु आवशे रोकड़ खातु बैंक खातानो प्रकार विद्यार्थी मित्रों बैंक एक संस्था छे तो संस्था एटले के कायदेसरनी कृत्रिम व्यक्ति अने कायदेसरनी कृत्रिम व्यक्ति नो समावेश शेमां करीए छीए आपणे व्यक्ति खातामां रोकड़ खातु तो तमने खबर ज छे तो माल मिलकत बैंक कोण छे अहींया लेनार आपणे बैंकमां विद्यार्थी मित्रों पैसा भरीए तो बैंक लेनार थाय अने लेनारनुं खातुं उधार थाय रोकड़ जाय छे आपणे बैंकमां पैसा भरीए तो रोकड़ आपणी पासे आवे के रोकड़ आपणी पासेथी जाय तो जमा चलो एना पछीनो व्यवहार शुं कहे छे रुपया 30,000 पत्नी पासेथी लोन लीधी कोनी पासेथी लोन लीधी पत्नी पासेथी आपणे लोन लईए तो तमने खबर छे लोन आवे के लोन स्वरूपे रोकड आवे कोईपण जग्याएथी आपणे लोन लईए तो आपणे लोन स्वरूपे रोकड मळे छे तो सौथी पहेलुं खातुं धंधामां रोकड आवे एटले पहेलुं खातुं क्यूँ आवशे रोकड खातुं हवे कोनी पासेथी लोन लीधी पत्नी पासेथी तो पत्नीनुं खातुं न आवे पत्नीनी लोननुं खातुं लखवुं पड़े तमारे पत्नीनी लोननुं खातुं रोकड़नो प्रकार खबर छे माल मिलकत पत्नी व्यक्ति कहेवाय माटे एनो समावेश शेमां थशे व्यक्ति खातामां थशे चलो कारणमां शुं लखीशुं पत्नी पासेथी लोन लईए तो धंधामां रोकड आवे छे अने पत्नी पासेथी लोन लीधी तो पत्नी कोण थई पत्नी आपनार छे आवे तो उधार अने आपनारनुं खातुं जमा थशे चलो एना पछी जोईए आपणे छठ्ठो व्यवहार आपणो चलो छठ्ठा व्यवहार में शू कहे छे 20,000 नी खरीदी करी रकम चेक थी चूकवी रुपया 20,000 नी खरीदी करी तो पहेलुं खातु क्यूँ आवशे खरीद खातु रकम रोकड़ा चूक्या के चेक थी चूकवी तो रकम चेक थी चूकवी छे माटे बीजू क्यूँ खातु आवशे बैंक खातु खरीद खातानो समावेश शेमां थाय छे माल मिलकतमां थाय खरीदी वेचाण खरीद परत वेचाण परत चारेनो समावेश माल मिलकतमां थाय बैंक खातु बैंक एक संस्था छे तो संस्था एटले कायदेसरनी कृत्रिम व्यक्ति तेनो समावेश व्यक्ति खातामां थाय छे चलो खरीदी करी एटले माल आवे के माल जाय तो लखीशुं आपणे माल आवे छे बैंक खातु तो बैंक कोण थई बैंक आपनार छे आपणे रकम चेकथी चूकवी तो आपणी बैंक आपणा अकाउंटमांथी पैसा આપશે ને એટલે આપનાર થઈ ગયા ભાઈ ઉધાર જમા નેક્સ્ટ રૂપિયા 42,000 વેચાણ કર્યું રકમ હવે ચેકથી મળી તો હવે રકમ ચેકથી મળે વિદ્યાર્થી મિત્રો તો બેંક ખાતું તો આવશે જ ચેક આપ્યો હોય કે ચેક મળે બેંક ખાતું તો આવે પણ યાદ રાખવાનું ચેક આપ્યો હોય તો આપણી બેંક આપનાર થાય એટલે બેંક ખાતું જમા થાય ચેક મળ્યો હોય તો આપણી બેંક પૈસા લેશે તો બેંક ખાતું ઉધાર થશે
तो शू कर कई रीते अपने चेक मिले तो वेचाण करू थू वेचाण करू थू ए बीजू खातु क्यू आचाण खातु बैंक खाता समावेश तमने खबर है व्यक्ति में थाय वेचाण खरीदी वेचाण समावेश माल मिलकत अहीं आपणे लखीशुं बैंक लेनार छे अने वेचाण करिए तो माल आवे के माल जाए माल जाए छे लेनार उधार जाए छे जाए तो जमा रुपया 22,000 बैंक माथी उपाड़िया रुपया 22,000 विद्यार्थी मित्रों विचारो बैंक माथी आपणे उपाड़िया तो रोकड़ आवी के रोकड़ गई रोकड़ आवी तो एक खातु क्यूँ आवशे रोकड़ खातु क्या थी उपाड़िया बैंक माथी उपाड़िया तो बीजू खातु आवशे बैंक खातु चलो रोकड़ नो प्रकार माल मिलकत अने बैंक बैंक कोण थई संस्था थई एटले व्यक्ति खातु चलो कारण में लखीशु रोकड़ा उपाड़िया तो धंधा में रोकड़ आवे के धंधा में रोकड़ जाए आवे अने बैंक माथी उपाड़िया तो बैंक आपनार थई के बैंक लेनार थई तो बैंक आपनार थई चलो नेक्स्ट रुपया 2,000 वीमा प्रीमियम ना चेक थी चूकव्या बराबर तो वीमा प्रीमियम ना चेक थी चूकव्या तो वीमा प्रीमियम खातु एक तो आवशे जेना चूकव्या होय एना अने चेक थी चूकव्या एटले क्यूँ खातु आवशे बैंक खातु वीमा प्रीमियम विद्यार्थी मित्रों धंधानो खर्च कहेवाय माटे क्यूँ खातु आवशे अहींया उपज खर्च खातु अने बैंक एटले के व्यक्ति खातु वीमा प्रीमियम कारण में लखीशुं वीमा प्रीमियम ए धंधानो शुं कहेवाय खर्च छे अने बैंक कोण थई विद्यार्थी मित्रों आपनार थई बैंक आपनार थई तो एनुं खातु जमा करीशुं वीमा प्रीमियम खर्च छे तो तेनुं खातु उधार करीशुं सीम्पल चलो छेल्लो व्यवहार एटले के दसमो व्यवहार जोईए आपणे छेल्लो तो नथी 20 व्यवहारो आप्या छे रुपया 3,500 दलालीना मळ्या मळ्या छेल्लो शब्द आव्यो मळ्या मळ्या एटले धंधामां रोकड आई तो एक तो रोकड खातु आवशे હવે શેના મળ્યા દલાલીના તો બીજું ખાતું કયું આવશે દલાલીનું ખાતું રોકડ માલ મિલકત એનો પ્રકાર દલાલી આવક છે એટલે ઉપજ ખર્ચમાં આવે એનો પ્રકાર ખાતાનો પ્રકાર દલાલી એક આવક છે માટે ઉપજ ખર્ચ ખાતું આવશે ચલો શું થશે રોકડ આવે છે અને દલાલી આવક છે તો રોકડ આવે તો ઉધાર અને આવકનું ખાતું હંમેશા જમા થાય ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર થાય ઉપજ કે આવક થાય તો શું થાય વિદ્યાર્થી મિત્રો જમા થાય ઓકે તો આ 10 વ્યવહાર ચાલ્યા છે ધ્યાનથી એને જોઈ લો પછી આપણે હવે આગળ 11-20 વ્યવહાર જોઈએ ચલો 11મો વ્યવહાર શું કહે છે વિદ્યાર્થી મિત્રો રૂપિયા 12,000નો માલ દાણીને વેચ્યો રકમ ચેકથી મળી છે બરાબર એટલે ઉધાર વ્યવહાર કહેવાય નહીં ભલે નામ આવ્યું દાણીને વેચ્યો તો પણ તો 12,000નો શું વેચ્યો છે આપણે માલ અને રકમ ચેકથી મળી તો કયું ખાતું આવશે બેંક ખાતું એક તો આવશે અને બીજું માલ વેચ્યો છે એટલે કયું ખાતું આવે વિદ્યાર્થી મિત્રો વેચાણ ખાતું આવે હવે બેંક લેનાર થશે અને બેંક ખાતું પહેલાં ખાતાનો પ્રકાર કયો આવશે બેંક એક સંસ્થા છે માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ ખાતું આવશે અને વેચાણ ખાતાનો પ્રકાર આવશે માલ મિલકત ખાતું હવે રકમ આપણને વિદ્યાર્થી મિત્રો ચેકથી મળી તો બેંક કોણ કહેવાય લેનાર કહેવાય તો બેંક લેનાર છે અને વેચાણની અંદર વેચાણ કરીએ તો માલ આવે કે માલ જાય સીધી વસ્તુ છે વેચાણ કરીએ તો માલ જાય છે લેનારનું ખાતું ઉધાર થાય માલ જાય છે જાય તો જમા રૂપિયા 8,000નો માલ દીપક પાસેથી ખરીદ્યો રકમ ચેકથી ચૂકવી માલ ખરીદો તો ખરીદ ખાતું આવે માલ વેચો તો વેચાણ ખાતું આવે પરંતુ મિલકત વેચો કે ખરીદો તો મિલકતના નામનું ખાતું આવે
खरीद खातू और बीजू क्यूँ आवशे विद्यार्थी मित्रों अपने रकम सेंथी चूकवी जे चेक थी माटे बैंक खातु आवे जो हमें एवं लखेलू ना होत तो रकम चेक थी चूकवी तो शू थात तो आ व्यवहार उधार व्यवहार थी जात अने व्यक्तिनु नाम दीपक आपेलू छे माटे उधार व्यवहार थी जात अने बीजू खातु कोनू आवत दीपकनु खातु आवत अथवा एवं लखेलू होत के रोकड़े चूकव्या नाणा तो अहींया क्यूँ खातु आवत रोकड़ खातु आवत समझाइए त्रण वस्तु में डिफरन्स जो रकम रोकड़े चूकवी लखी होत तो खरीद खातु तो आवत पण बीजू खातु रोकड़ खातु थी जात रकम चेक थी चूकवी होय तो बैंक खातु परंतु रकम चेक थी चूकवी के रोकड़े चूकवी एवो कोई जो लख ना होत तो व्यवहार उधार थी जाए अने व्यक्तिना नामनु खातु एटले के दीपकनु खातु आवत। चलो खरीद खातु माल मिलकत बैंक खातु व्यक्ति खातु माल खरीदो तो माल आवे के माल जाए माल आवे तो उधार बैंक कौन थी अपनी आपनार थी अपने रकम चेकती चूकवी तो बैंक आपनार कहवाय आपनारू खातु जमा। तेरमो व्यवहार रुपया 2500 धंधा माथी अंगत उपयोग माटे उपाड़िया छेल्लो शब्द उपाड़िया अने कया उपयोग माटे अंगत उपयोग माटे उपाड़िया तो विद्यार्थी मित्रों अंगत उपयोग माटे धंधानो मालिक जो धंधा माथी कंईक लई जाए धंधाने आपी जाए तो आपणे एने शुं कहीए छीए मूड़ी कहीए छीए अने मूड़ी खातु लखीए छीए परंतु ए ज मालिक जो धंधा माथी कंईक लई जाए तो एने शुं कहेवाय उपाड़ कहेवाय शुं कहेवाय उपाड़ अने आपणे पारिभाषिक शब्द नंबर 3 शीख्या था कि धंधानो मालिक धंधा माथी जे माल मिलकत के रोकड़ बराबर जे रोकड़ माल के मिलकत लई जाए छे तेने शुं कहेवामां आवे छे उपाड़ कहे छे। तो बेलू खातु क्यूँ आवशे विद्यार्थी मित्रों उपाड़ खातु आवशे अने बीजू खातु शू कहे छे के रुपया 2500 धंधा माथी अंगत उपयोग माटे उपाड़िया छे तो धंधा माथी ए रोकड़ जाए के आवे रुपया 2500 रुपया उपाड़िया छे ने तो रोकड़ खातु आवशे रुपया 2500 उपाड़िया माटे। चलो उपाड़नो प्रकार मूड़ी उपाड़ लेणदार देवादार आ बधा व्यक्ति खाता में आनो समावेश थाय छे। रोकड़नु खातु तमे जाणो ज छो माल मिलकत। चलो उपाड़ करिए तो शू थशे उपाड़े शू कहेवाय मालिकनो अंगत उपयोग छे बराबर अथवा तो मालिक लेनार छे एवुं लखो तो आ चाले अंगत उपयोग माटे 2500 रुपया मालिक लई गयो 2500 रुपया मालिक लई गयो तो शू कहेवाय मालिक लेनार छे। अंगत खर्च छे एवुं लखी शकाय पण अंगत खर्च लखशो तो बी चालशे अने मालिक लेनार छे तो बी चालशे बराबर लखी दऊं छुं अहींया अंगत खर्च एवुं लखवुं होय तो ए चाले मालिकनो अंगत खर्च छे तो बी चाले। चलो माल मिलकत मां शुं थशे रोकड़ धंधामांथी जाय छे। नेक्स्ट रुपया 1500 नो माल धंधामांथी अंगत वपराश माटे लई गया 1500 नो माल धंधामांथी अंगत वपराश माटे लई गया एटले पाछू क्यूँ खातु आवशे अंगत वपराश आवे एटले उपाड़ खातु ज आवशे परंतु अहींया माल लई गया छे तो याद करो विद्यार्थी मित्रों मैं तमने कंईक समझाव्युं हतुं माल बे रीते जाए धंधामांथी माल केटली रीते जाए बे रीते जाए एक तो वेचाणथी जाए मुख्य रीत अने बीजी रीत आवे छे मालनी अन्य रीते जावक वेचाण सिवाय कोईपण रीते माल जाए चोरीथी जाए अकस्मातथी जाए आगथी जाए वरसादथी जाए अंगत वपराश माटे जाए जेम के आ व्यवहारमां लखेलुं छे जाहेरातमां जाए धर्मादामां जाए तो एने कहेवाय मालनी अन्य रीते जावक अने मालनी अन्य रीते जावक ખતું થાય તો ખરીદીમાં ઘટાડો થાય અને ખરીદ ખાતું આપણે શું કરવાનું હોય છે જમા તો અહીંયા બીજું ખાતું કયું આવશે ખરીદ ખાતું। ચલો ઉપાડ ખાતાનો પ્રકાર આપણે જાણીએ છીએ વ્યક્તિ ખાતું અને ખરીદ ખાતાનો પ્રકાર આવે માલ મિલકત ખાતું ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત ચારે ચાર માલ મિલકત ખાતામાં આવે। ચલો ઉપાડ કરીએ છીએ તો શું જાય છે અંગત ખર્ચ લખી કાઢીએ માલિકનો
अंगत वपराश छे के खर्च छे। ओके तो आनी जेम लखशो तो भी चालशे, कोण लई गयो, मालिक लई गयो ने, तो मालिक लेनार छे एवुं लखीशुं तो पण चालशे। चलो एवुं लखी ले तमने सारी रीते खबर पड़े, मालिक लेनार छे, अंगत वपराश कौंसमां लखी दईए। चलो बीजू शू छे, खरीद खातु, तो खरीद खातु में शू आवशे, अंगत वपराश माटे माल लई जाय, अंगत वपराश 1500 शू लई जाय छे, माल लई जाय, माल धंधा माथी जाय, जाय तो जमा। रुपया 2000 नो डिविडंड चेक थी मळ्युं, चेक बैंक में भर्यो, रुपया 2000 नो डिविडंड आपने मळ्युं, डिविडंड ए धंधा माटे आवक कहेवाय, शू कहेवाय, आवक। डिविडंड एटले शू, आपणे तमने थोड़ुंक सादी भाषा में समझावी दू फटाफट, के डिविडंड एटले शू, तमे क्यांय शेर बजारनी अंदर तमे शेर खरीदिया होय बराबर, तो ज्यारे तमे जे कंपनीना विद्यार्थी मित्रों शेर खरीदिया होय त्यारे जो ए कंपनीने प्रॉफिट थाय, एटले के ए कंपनीने नफो थाय, तो ए नफानो अमुक हिस्सो दरेक शेर होल्डरोने वेचे छे बराबर, तो ए शेर होल्डरोने जे नफानो अमुक भाग वेचे छे बराबर, ए नफो ज आपणने मळे छे, ए आपणने व्याज स्वरूपे नफो मळे छे, अने व्याजने शू कहेवामां आवे छे विद्यार्थी मित्रों, डिविडंड कहेवामां आवे छे, એટલે ડિવિડન્ડ શું થઈ ગયા ભાઈ, એક આવક થઈ ગયા ભાઈ, યાદ રાખજો। તો અહીંયા સૌથી પહેલાં શું આવશે, ડિવિડન્ડનું ખાતું જમા કરીશું, ડિવિડન્ડ આવક છે, અને શું મળે છે, ચેકથી મળ્યું, ચેકથી મળે એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયું ખાતું આવે, બેંક ખાતું, અને બીજું કયું ખાતું આવશે, ડિવિડન્ડનું ખાતું। બેંકનો પ્રકાર વ્યક્તિમાં થાય છે, કોઈ પણ પ્રકારની સંસ્થા, બેંક હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, કોઈ પણ પ્રકારની સંસ્થાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે બરાબર। અહીંયા આપણે ડિવિડન્ડ છે બરાબર, ડિવિડન્ડ આવક છે, તો એનો સમાવેશ થાય ઉપજ ખર્ચ ખાતામાં। ચેક આપણે બેંકમાં ભરીશું તો આપણી બેંક કોણ થાય, લેનાર થાય, અને ડિવિડન્ડ શું થાય છે, ડિવિડન્ડ એ ધંધાની આવક છે, તો આવકનું ખાતું જમા કરીશું। પછી રૂપિયા 200 બેંકે વ્યાજના જમા કર્યા, રૂપિયા 200 બેંકે વ્યાજના જમા કર્યા, તો બે ખાતા અહીંયા આવશે, એક તો આવશે બેંક ખાતું, અને બીજું એના જેવું જ કન્ફ્યુઝ ન થતા બેંક વ્યાજ ખાતું। હવે બેંકે વ્યાજના જમા કર્યા તો આપણી બેંક જ લેનાર થઈ, આપણા અકાઉન્ટમાં જમા થશે પૈસા, આવ્યા રોકડ આવી, તો બેંક શું થઈ કહેવાય, લેનાર થઈ કહેવાય। ઓકે, બેંક ખાતું એનો સમાવેશ થાય વ્યક્તિ ખાતામાં, પરંતુ બેંક વ્યાજ ખાતું એ વ્યક્તિ ખાતું ના કહેવાય, બેંક વ્યાજ આપણા ધંધાની શું કહેવાય, આવક કહેવાય, તો આવક માટે આપણે કયું ખાતું લખીએ છીએ, ઉપજ કે આવક માટે ઉપજ ખર્ચ ખાતું। હવે આપણી બેંકમાં પૈસા જમા થયા વ્યાજના, તો આપણી બેંક શું થઈ કહેવાય, લેનાર, લેનારનું ખાતું ઉધાર, અને બેંક વ્યાજ શું કહેવાય, આવક છે, બેંક વ્યાજ આવક છે। એ જ રીતે રૂપિયા 100 બેંકે ખર્ચના ઉધાર્યા, એટલે કે આપણા ખાતામાંથી માઇનસ કર્યા, એટલા બાદ કર્યા, તો કયું કે એને કહેવાય, બેંક ખર્ચ ખાતું, આપણા ખાતામાં રકમ જમા થાય તો બેંક વ્યાજ ખાતું, અને આપણા ખાતામાંથી કોઈ ખર્ચના ઉધાર્યા હોય તો બેંક ખર્ચ ખાતું, અને ખર્ચનું ખાતું હંમેશા ઉધાર થાય। હવે બેંક ખાતું કેમ જમા થયું, કે આપણી બેંક જ આપશે ને, આપણા ખાતામાંથી બેંકના ખર્ચ માટેના પૈસા ઉધાર્યા તો આપણી બેંક આપનાર થઈ કહેવાય, આપણા ખાતામાંથી જાય રોકડ એટલે આપણી બેંક આપશે, માટે બેંક આપનાર થઈ કહેવાય। બેંક ખર્ચ ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં, અને બેંક ખાતાનો સમાવેશ તો તમને ખબર જ છે વ્યક્તિ ખાતામાં થાય। બેંકનો બેંકમાંથી ખર્ચ થાય છે, અથવા તો એવું લખીએ આપણે, શેના ઉધાર્યા છે, ખર્ચના જ ઉધાર્યા છે, તો લખીએ બેંકમાંથી ખર્ચના ઉધાર્યા। ઓકે, હવે બેંક ખાતું એટલે બેંક કોણ થશે, આપણી આપનાર થશે, તો અહીંયા લખીશું બેંક આપનાર છે, તો આપણી બેંક આપનાર થાય, તો આપનારનું ખાતું જમા થાય, અને બેંકમાંથી શેના ઉધાર્યા, ખર્ચ કે નુકસાનનું ખાતું ઉધાર થશે। ચલો નેક્સ્ટ, રૂપિયા 300 મજૂરી ચૂકવી, છેલ્લો શબ્દ ચૂકવી, તો રોકડ આવે કે રોકડ જાય, રોકડ જાય,
सेना चूकव्या मजूरी ना चूकव्या तो एक तो आवशे मजूरी खातु अने बीजू आवशे रोकड़ खातु। मजूरी धंधा नो शू थाय खर्च थाय एटले क्यू खातु आवशे उपज खर्च अने रोकड़ खाता नो प्रकार माल मिलकत। कारण में लखीशू मजूरी धंधा माटे खर्च है तो लखीशू मजूरी खर्च है अने रोकड़ जाए मजूरी ना चूकव्या तो धंधा माथी रोकड़ जाए रोकड़ जाए तो जमा खर्चनु खातु उधार। एना पछी आपणे जोईए लोननु व्याज रुपया 350 चूकव्यू पाछो छेल्लो शब्द चूकव्यू एटले धंधा माथी रोकड़ जाए शू चूकव्यू लोननु व्याज तो लखीए लोनना व्याजनु खातु आवशे अने रोकड़ आ चूकव्या ने तो रोकड़ खातु पण आवशे चेक थी चूकव्यू होत तो बैंक खातु आवत। लोनना व्याजनु खातु लोननु व्याज धंधा माटे खर्च कहेवाय एटले उपज खर्च खातु। रोकड़ खातानो प्रकार तो तमने खबर ज छे माल मिलकत आवशे। रोकड़ खातानो प्रकार कयो थई छे माल मिलकत। तो शू लखीशू आपणे लोननु व्याज धंधानो खर्च छे અને રોકડ જાય છે છેલ્લો વ્યવહાર યંત્ર ખરીદ્યું રૂપિયા 12,000 નું યંત્ર ખરીદ્યું છે ખરીદ્યું એટલે ખરીદ ખાતું લખતા નહીં શું ખરીદ્યું છે એ પણ વિચારવાનું યંત્ર યંત્ર ધંધાને શું કહેવાય મિલકત તો મેં તમને સમજાવ્યો તો નિયમ માલ ખરીદો તો જ ખરીદ ખાતું માલ વેચો તો જ વેચાણ ખાતું પરંતુ મિલકત ખરીદો કે વેચો તો મિલકતના નામનું ખાતું આવે તો કઈ મિલકત ખરીદી આપણે યંત્રની તો યંત્ર ખાતું આવશે અને રોકડેથી ખરીદી એટલે કયું ખાતું આવશે રોકડ ખાતું કંઈ ચોખટ ના કર્યું એટલે રોકડ ખાતું જ કહેવાશે યંત્ર ખરીદ્યું રૂપિયા 12,000 ચેકની ચોખટ કરી નથી ના વ્યક્તિનું નામ છે તો યંત્ર એટલે શું થઈ કહેવાય માલ મિલકત રોકડનો પ્રકાર બી માલ મિલકત। ચલો યંત્ર ખરીદીએ તો યંત્ર ધંધામાં આવે કે યંત્ર ધંધામાંથી જાય તો યંત્ર આવે છે આવે તો ઉધાર અને રોકડ જાય છે જાય તો જમા। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 અને આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે। તમારે હોમવર્કની અંદર લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક્ઝામ્પલ નંબર 6 અને 7 આપ્યું હતું હવે એના પછી 8, 9, 10 અને 11 ચાર એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે। જો 11 સુધી એક્ઝામ્પલ આપ્યા તો 11 ગણવાના રહેશે અને કદાચ 12 સુધી આપેલા હોય તો 12 સુધી એક્ઝામ્પલ ટૂંકમાં જેટલા બાકી છે બરાબર એક્ઝામ્પલ નંબર 8થી બધા જ ગણી કરવાના રહેશે લગભગ 4 જેવા હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ।